हेलो, गुड मॉर्निंग फ्रेंड्स. माई सेल्फ नितेश ए मोदी, लेक्चरर इन इलेक्ट्रिकल डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक, गांधीनगर. टुडे फ्रेंड्स, वी विल डिस्कस द इलेक्ट्रिकल पावर जनरेशन सब्जेक्ट विच कम्स इन योर थर्ड सेमेस्टर डिप्लोमा इंजीनियरिंग. इन दैट वी विल स्टडी द चैप्टर नंबर 2. The unit name of the chapter is hydropower station. In that particularly topic we are going to discuss is introduction of hydropower, advantages and disadvantages of hydropower, the site selection for the hydropower and on. Now the objectives of the lecture is just like that. First we will give the introduction, we will see the introduction of the chapter. Then we will see the energy conservation, energy conversion process in hydropower station. Then we will see the advantages and disadvantages of hydropower station. Then we will see the selection of site for hydropower station. दोस्तों आ लेक्चरना ऑब्जेक्टिव्स नीचे प्रमाणे छे. सौथी पहला आपणे इंट्रोडक्शन જોઈશું, પછી આપણે એનર્જી કન્વર્ઝન પ્રોસેસ હાઇડ્રોપાવર સ્ટેશનની અંદર જે થાય છે એના વિશે ચર્ચા કરીશું. એના પછી દોસ્તો આપણે વાત કરીશું ફાયદાઓ અને ગેરફાયદાઓ હાઇડ્રોપાવર સ્ટેશનના, અને પછી વાત કરીશું કે હાઇડ્રોપાવર સ્ટેશન સ્થાપવા માટે સાઇટ સિલેક્શન કઈ રીતે કરવામાં આવે છે, તો એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું. Now first we will see the introduction of hydropower station. So the introduction is just like that. Hydropower stations are less popular than thermal power station, as the hydropower stations are constructed where large quantity of water is available at some considerable height. तो दोस्तों अपने बताने खबर छे के આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી જનરલી આવે છે એ ઇલેક્ટ્રિસિટી થર્મલ પાવર સ્ટેશનથી આવતી હોય છે, એટલે કે કોલસો બેઝ, કોલસાનો ઉપયોગ કરીને આપણે હીટ મેળવતા હોઈએ છીએ, પછી આપણે પાણીને વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ કરાવતા હોઈએ છીએ, અને સ્ટીમ એન્જિનનો ઉપયોગ કરીને આપણે જે ઇલેક્ટ્રિસિટી જે બનાવતા હોઈએ છીએ, ઇલેક્ટ્રિસિટી જે પ્રોડ્યુસ થાય છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે હાઇડ્રોપાવર સ્ટેશનની વાત કરીએ છીએ તો હાઇડ્રોપાવર સ્ટેશન કમ્પેરેટિવલી થર્મલ પાવર સ્ટેશન કરતાં ઓછું પોપ્યુલર છે, કારણ કે ઓછી જગ્યાએ હોય છે અને એને બનાવવા માટે ખૂબ જ વિપુલ પ્રમાણમાં પાણીના જથ્થાની જરૂર પડતી હોય છે, અને કન્સિડરેબલ હાઇટ, એટલે કે હાઇટ પણ એક વ્યવસ્થિત હોવી જરૂરી છે. વ્યવસ્થિત હાઇટે મેક્સિમમ વોટર હોવું ખૂબ જ જરૂરી છે. Now we will see the energy conversion in hydropower station. તો દોસ્તો આ એક નાની ફિગર આપણને દેખાય છે કે જેની અંદર એક નાનું રિઝર્વર દેખાય છે, એક ડેમ દેખાય છે આપણને, એક પેનસ્ટોક છે, એક ટર્બાઈન છે, અને ટર્બાઈન સાથે અલ્ટરનેટર કપલ કરેલું છે. તો સૌથી પહેલાં આપણે બધા ટર્મ્સ જે હું બોલ્યો કે સૌથી પહેલાં આપણે વાત કરીએ રિઝર્વરની, તો રિઝર્વર એટલે દોસ્તો બીજું કશું જ નહીં પણ ઊંચાઈ ઉપર પાણીનો વિપુલ જથ્થો, એ નદીના સ્વરૂપમાં પણ હોઈ શકે છે અથવા તળાવના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. એને રોકવા માટે આપણે જે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, જે સિવિલ એન્જિનિયરિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને આપણે ડેમ કહીએ છીએ. તો અત્યાર લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આપણે કોન્ક્રીટ ડેમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોન્ક્રીટ ડેમના નીચે એક પેનસ્ટોક બનાવેલો હોય છે. પેનસ્ટોક એટલે દોસ્તો બીજું કશું જ નહીં પણ એક મોટી પાઇપ, જે સ્ટીલની બનેલી હશે, જે જાડા સ્ટીલની બનેલી હશે અથવા એક જાડી દિવાલની બનેલી હશે, કે જેના મારફતે રિઝર્વરનું પાણી આપણે ટર્બાઈન સુધી પહોંચાડી શકીએ. નેક્સ્ટ વસ્તુ આવે છે ટર્બાઈન. તો ટર્બાઈન દોસ્તો આપણે ફર્સ્ટ સેમિસ્ટર
फंडामेंटल ऑफ मिकेनिकल सब्जेक्टनी अंदर पांचमा चेप्टरनी अंदर आपणे विविध प्रकारना टर्बाइन्स जोया था के इम्पल्स टर्बाइन, प्रोपेलर टर्बाइन के रिएक्शन टर्बाइन। ए टर्बाइन नो उपयोग करीने आपणे अल्टरनेटर ने रोटेट करता होईए छीए, એટલે કે અલ્ટરનેટર ટર્બાઇન સાથે કપલ કરેલું હોય છે। ટર્બાઇન જેટલા ટર્ન્સ રોટેટ થશે એટલા જ ટર્ન્સ અલ્ટરનેટર પણ રોટેટ થશે। અલ્ટરનેટર એ બીજું કશું જ નહીં પણ એક પ્રકારનું જનરેટર પણ કહી શકાય કે જેની મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, જે આપણે થર્ડ સેમિસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં DC&D સબ્જેક્ટમાં ભણતા ભણીએ છીએ। હવે આપણે સ્ટાર્ટ કરીએ કે એનર્જી કન્વર્ઝન પ્રોસેસ કઈ રીતે થતી હોય છે। તો એનર્જી કન્વર્ઝન પ્રોસેસની અંદર સૌથી પહેલાં વાત કરીએ રિઝર્વરની, તો રિઝર્વરની અંદર એટલે કે નદી અથવા તળાવની અંદર જે વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો રહેલો છે એની અંદર પોટેન્શિયલ એનર્જી ભરપૂર પ્રમાણમાં રહેલી હોય છે, જેને આપણે ડેમ મારફતે સ્ટોર કરી રાખેલી હોય છે। એ પાણી જ્યારે પેનસ્ટોકમાં આવશે ત્યારે એ પાણીની જે પોટેન્શિયલ એનર્જી છે એનું પેનસ્ટોકની અંદર કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થશે, એટલે કે પેનસ્ટોક પાણીની પોટેન્શિયલ એનર્જીને કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ કરશે। પેનસ્ટોકના છેડે ટર્બાઇન આવેલું છે, પાણી ફોર્સફુલી ટર્બાઇનને અથડાશે જેથી કરીને ટર્બાઇન રોટેટ થશે। તો દોસ્તો ટર્બાઇન જે છે એ પાણીની ગતિ ઉર્જા છે એને મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ કરતું હોય છે। હવે એ ટર્બાઇનની સાથે અલ્ટરનેટર પણ કનેક્ટ કરેલું છે, તો ટર્બાઇન જેટલા ટર્ન્સ રોટેટ થશે કરશે એટલા જ ટર્ન્સ અલ્ટરનેટર પણ રોટેટ થશે। અલ્ટરનેટર શું કામ કરશે દોસ્તો? તો અલ્ટરનેટર મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરશે। આમ આપણે જોઈશું તો પાણીની અંદર રહેલી પોટેન્શિયલ એનર્જીને આપણે કાઇનેટિક એનર્જીમાં પેનસ્ટોક દ્વારા રૂપાંતરણ કરતા હોઈએ છીએ, ધેન આફ્ટર ટર્બાઇન દ્વારા પેનસ્ટોકની અંદર રહેલી કાઇનેટિક એનર્જીને આપણે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરતા હોઈએ છીએ, ધેન આફ્ટર અલ્ટરનેટરની અંદર અલ્ટરનેટરની મદદથી ટર્બાઇનમાં રહેલી મિકેનિકલ એનર્જીને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરતા હોઈએ છીએ। આ પ્રશ્ન દોસ્તો GTU ની અંદર 2 માર્ક માટે ખૂબ જ IMP કહી શકાય છે। નાઉ વી વિલ સી સમ એડવાન્ટેજીસ ઓફ હાઈડ્રો પાવર સ્ટેશન। હવે આપણે દોસ્તો હાઈડ્રો પાવર સ્ટેશનના ફાયદાઓ વિશે માહિતી મેળવીશું। નો ફ્યુઅલ ઇઝ યુઝ્ડ। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો અને સૌથી મહત્ત્વનો જે મુદ્દો છે એ છે કે કોઈપણ પ્રકારનું બળતણ આ પ્રકારના પાવર સ્ટેશનની અંદર વપરાતું નથી। જેમ કે થર્મલ પાવર સ્ટેશનની વાત કરીએ તો થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસો વાપરવામાં આવે છે અને ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવે છે। જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશનની વાત કરીએ તો યુરેનિયમ 92-235નો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવે છે। ડીઝલ એન્જિનની કે ડીઝલ પાવર સ્ટેશનની વાત કરીએ તો ડીઝલનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી મેળવવામાં આવતી હોય છે, પણ હાઇડ્રો પાવર સ્ટેશનનો સૌથી મોટામાં મોટો એડવાન્ટેજ એ છે કે કોઈપણ પ્રકારનું બળતણ આની અંદર ઉપયોગ થતું નથી, સો દેટ ધ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ વેરી લેસ। એટલા માટે જ ઓપરેટિંગ કોસ્ટ બહુ ઓછી છે। મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ ઓલ્સો લેસ, ધ નંબર ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ લેસ, સો દેટ ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ। એટલે કે ઇક્વિપમેન્ટની સંખ્યા હાઇડ્રો પાવર સ્ટેશનમાં ઓછી હોવાને કારણે મેન્ટેનન્સ ખર્ચો પણ ખૂબ જ ઓછો આવે છે। નાઉ વી વિલ સી દેટ સ્ટેન્ડ બાય લોસીસ આર ઓલ્સો લેસ। ઇક્વિપમેન્ટ ઓછા હોવાના કારણે સ્ટેન્ડ બાય લોસીસ પણ ઓછા થતા હોય છે। સ્મોલ બિલ્ડિંગ ઇઝ નીડેડ, એટલે કે પ્લાન્ટ
ના ઇક્વિપમેન્ટ ઓછા હોવાને કારણે એક નાના બિલ્ડિંગની અંદર પણ આપણે એને સમાઈ શકીએ છીએ, જેનો ખર્ચો બહુ જ ઓછો થતો હોય છે. પ્લાન્ટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ ક્વિકલી, એટલે કે પ્લાન્ટને આપણે જલ્દીથી ચાલુ બંધ કરી શકતા હોઈએ છીએ. દેર ઇઝ નો પોલ્યુશન, એટલે કે ધૂળ, ધુમાડો, રજકણો વગેરે હાઇડ્રોપાવર સ્ટેશનની અંદર પેદા થતું નથી, માટે વાતાવરણનું પ્રદૂષણ થતું નથી. ઇટ ઇઝ મલ્ટીપર્પઝ સ્કીમ, ઇટ ઇન્ક્લુડ્સ ઇરિગેશન, ફ્લડ કંટ્રોલ. આ પ્રકારના પાવર સ્ટેશનનો મોટો ફાયદો એ છે કે પાવર જનરેશન ઉપરાંત આની અંદર પૂર નિયંત્રણ તથા સિંચાઈ યોજનાઓ પણ સંકલિત હોય છે. એટલે કે આ સ્કીમ મલ્ટીપર્પઝ સ્કીમ તરીકે ઓળખાતી હોય છે. બીજો ફાયદો એ પણ થતો હોય છે દોસ્તો કે ઘણી વખત એન્ટરટેનમેન્ટ માટે જે તળાવ હોય અથવા સરોવર હોય તો એને આપણે બોટિંગ માટે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને પર્યટન સ્થળ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને બીજી આવક પણ એમાંથી આપણે મેળવતા હોઈએ છીએ. ઇટ ડઝ નોટ રિક્વાયર હાઈલી સ્કિલ એન્જિનિયર્સ, એટલે કે પ્લાન્ટ ખૂબ જ સરળ છે, માટે ઉચ્ચ કૌશલ્ય ક્ષમતાવાળા એન્જિનિયરની જરૂર પડતી નથી. આથી ઓપરેટિંગ કોસ્ટમાં પણ ઘટાડો થાય છે. એન્ડ લાઈફ ઓફ ધ પ્લાન્ટ ઇઝ રિલેટિવલી લોંગ, બીજા બધા પાવર પ્લાન્ટની સરખામણીની અંદર, થર્મલ પાવર સ્ટેશન હોય કે ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય કે ડીઝલ પાવર સ્ટેશન હોય, તો એની સરખામણીમાં આ પ્લાન્ટની લાઈફ પણ લોંગ છે. એટલે કે જલ્દીથી હાઈડ્રો પાવર સ્ટેશનમાં કોઈ નુકસાન થતું નથી. 30, 40 કે 50 વર્ષ સુધી હાઈડ્રો પાવર સ્ટેશનમાં કોઈ તકલીફ પડતી નથી, કે એનાથી પણ વધારે કહી શકાય, 75 કે 100 વર્ષ સુધી હાઈડ્રો પાવર સ્ટેશનમાં કંઈ નુકસાન થતું નથી. આફ્ટર સીઈંગ ધ એડવાન્ટેજીસ ઓફ હાઈડ્રો પાવર સ્ટેશન, વીલ ડિસ્કસ સમ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઈડ્રો પાવર સ્ટેશન. ધ ઇનિશિયલ કોસ્ટ ઇઝ વેરી મચ. દોસ્તો આપણને ખબર છે કે હાઈડ્રો પાવર સ્ટેશનની ઇનિશિયલ કોસ્ટ, એટલે કે પ્રાથમિક ખર્ચ ખૂબ જ વધારે છે. કેમ કે વિશાળ ડેમ બાંધવો પડે, પાઇપલાઇનો વગેરે બાંધવા પડે, આથી સિવિલ એન્જિનિયરિંગ કાર્ય ઘણું કરવાનું રહે છે, જેના કારણે પ્રાથમિક ખર્ચો ખૂબ જ વધારે આવે છે. એપ્રોચ રોડ એટસેટ્રા આર ટુ બી કન્સ્ટ્રક્ટેડ, એટલે કે આવી યોજનાઓ સામાન્ય રીતે પહાડી પ્રદેશમાં કે ઊંડાણમાં હોય છે, આથી ત્યાં પહોંચવા માટે શરૂઆતના એપ્રોચ રોડ વગેરે બાંધવાનો ખર્ચ પણ વધારે આવતો હોય છે. તે ઉપરાંત દૂર સુધી બધું મટીરિયલ પહોંચાડવાનું હોવાથી શરૂઆતનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધારે આવે છે. નેક્સ્ટ ઇઝ ટ્રાન્સમિશન લાઇન લેન્થ ઇઝ ઇન્ક્રીઝડ સો ધેટ ધ ટ્રાન્સમિશન લોસીસ આર ઓલ્સો બી ઇન્ક્રીઝડ. આપણે જોયું કે પાવર સ્ટેશનની યુટિલાઇઝેશનની જગ્યા કરતાં દૂર આવેલી હોવાને લીધે ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચ પણ વધારે આવતો હોય છે. ઇટ રિક્વાયર્સ મોર ટાઈમ ફોર કમ્પ્લીશન સો ધ કોસ્ટ એક્સીડ ધ એસ્ટિમેટેડ કોસ્ટ. આ પ્રકારની યોજનાને પૂરી થતાં ઘણો સમય લાગતો હોય છે, ઘણીવાર અંદાજિત ખર્ચ કરતાં પણ ખર્ચ વધી જતો હોય છે. અને સૌથી મોટો ડિસએડવાન્ટેજીસ દોસ્તો એ છે કે પ્લાન્ટની કેપેસિટી સરોવરના પાણીના જથ્થા પર આધારિત છે, એટલે કે કોઈ વાર ચોમાસું નિષ્ફળ જાય તો સરોવરની અંદર પાણીની આવક ઓછી થાય છે, તો પ્લાન્ટની કેપેસિટીમાં ઓટોમેટિકલી ઘટાડો થતો હોય છે. તો આ ક્વેશ્ચન પણ જીટીયુની અંદર 3 કે 4 માર્કની અંદર પૂછાતો હોય છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ, રાઇટ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઈડ્રો પાવર સ્ટેશન, હાઈડ્રો પાવર સ્ટેશનના ફાયદાઓ અને ગેરફાયદાઓ વર્ણવો. 3 કે 4 માર્કની અંદર જીટીયુ માટે મોસ્ટ આમ્બી ક્વેશ્ચન આપણે એને કન્સિડર કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ટોપિક ઇઝ સિલેક્શન ઓફ સાઇટ ફોર હાઈડ્રો પાવર સ્ટેશન.
हाइड्रो पावर स्टेशन स्थापित करवा माटे स्थळनी पसंदगी करवा माटेना मुद्दाओ आपण दोस्तों जीटीयूनी अंदर मोस्ट टाइम बी क्वेश्चन छे, त्रण के चार मार्कनी अंदर वारंवार पूछातो प्रश्न छे। सिलेक्शन फॉर साइट फॉर हाइड्रो पावर स्टेशन, हाइड्रो पावर स्टेशन स्थापवा माटे स्थळनी पसंदगी करवा माटेना मुद्दाओ लखो, त्रण के चार मार्कमां पूछाशे। इट रिक्वायर्स लार्ज क्वांटिटी ऑफ वॉटर, तो सौथी ज पहेलो मुद्दो दोस्तों आवे छे के सौथी अगत्यनो मुद्दो छे के भाई हाइड्रो पावर स्टेशन में मूलभूत जरूरियात ए पाणीनी छे। पाणीनो विपुल जत्थो आखा वर्ष दरमियान मळी रहे ए खूब ज जरूरी छे। एटलू ज नहीं परंतु आ जत्थो अमुक ऊंचाईएथी वधारे ऊंचाई पण मळवो पण खूब ज जरूरी छे, कारण कि जेम ऊंचाई वधारे तेम तेटलाज जग्या थी तेटलाज जत्था थी आपणे वधारे पावर मेळवी शकीए छीए। सेकंड थिंग इज दैट सो द कैचमेंट एरिया शुड बी लार्ज। नाउ द क्वेश्चन एरेस इज दैट वॉट इज कैचमेंट एरिया, तो कैचमेंट एरिया एटले दोस्तों एवो एरिया कि ज्यां वरसाद पड़वाथी पाणी बधुं भेगू थईने अपना रिजर्वरनी अंदर जमा थतुं होय छे, एटले के रिजर्वरनी अंदर जे जग्याएथी पाणी आवतुं होय छे एवी जग्याने आपणे कैचमेंट एरिया कहता होईए छीए। तो नदीनी आड़े ज्यारे बंद बांधवामां आवे छे तो डेमनी ऊपरनी बाजू सरोवर बने छे। आ सरोवरनी आजूबाजूना विस्तारमां ज्यां वरसाद पड़े छे तेनुं पाणी नाना झरणाओ अने नाळाओ मार्फत सरोवरनी अंदर एकઠું થાય છે। आ समग्र विस्तार जेम मोटो तेम सरोवर में पानी भरावानी शक्यता पण वधारे थाय छे, माटे कैचमेंट एरिया पण वधारे होवो जरूरी छे। द लेंथ ऑफ डेम बिकम्स लेस सो द कॉस्ट ऑफ डेम इज रिड्यूस्ड, एटले के नदीनी आड़े बंध बांधीने सरोवर में पानी एकठू करवामां आवे छे, आ बंधनो खर्च ओछो होय छे અને બંધની લંબાઈ જેટલી બને એટલી ઓછી રાખવી જોઈએ। ગુડ હાર્ડ રોક બોટમ ઇઝ રિક્વાયર્ડ એટ રિસ્પોન્સિબલ ડેપ્થ, એટલે કે ડેમના બાંધકામ માટે વિરાટ પાયાની જરૂર પડે છે। આ પાયા માટે અમુક ઊંડાઈએ ખડક મળવા ખૂબ જ જરૂરી છે કે જેથી તેના ઉપર આપણે બંધનું કામકાજ કરી શકીએ। આથી જમીનમાં પૂરતી ઊંડાઈએ એક રોક બોટમ મળવું ખૂબ જ જરૂરી છે। નાઉ ધ રોક બોટમ વર્ડ ઇઝ ન્યૂ ફોર યુ। પાણી દોસ્તો રિઝર્વરની અંદર સરોવરમાં કે નદીમાં હશે, જો નદીમાં પાણી હશે અને રિઝર્વરમાં પાણી હશે અને નદીનું જે બોટમ હશે તળિયું જે હશે એ રેતીનું અથવા માટીનું જો બનેલું હશે તો રિઝર્વરમાં જે આપણે પાણીનો સંગ્રહ કરવાનો છે, જે ડેમ બાંધીને આપણે પાણી રોકવાનું છે, પણ એનું તળિયું માટીનું અથવા રેતીનું બનેલું હશે તો રિઝર્વરમાં જે પાણી રહેલું છે એ જમીન છિદ્રાળું હોવાને કારણે જમીનમાં શોષાઈ જશે, પાણી જમીનને શોષી લેશે। આવું ના થાય એટલા માટે દોસ્તો એક રોક બોટમ સોલિડ બોટમ હોવું પણ ખૂબ જ જરૂરી છે। સાઇટ શુડ બી એક્સેસેબલ, એટલે કે બંધ તથા પાવર હાઉસના નિર્માણ માટે વિપુલ પ્રમાણની અંદર રેતી સિમેન્ટ કપચી મોટા પથ્થરો લોખંડ વગેરેની જરૂર પડતી હોય છે। આથી આ જથ્થો સાઇટ ઉપર પહોંચી શકે તેમ હોવું ખૂબ જ જરૂરી છે, એટલે કે સાઇટ એક્સેસેબલ હોવી જરૂરી છે અને એપ્રોચ રોડ વગેરે હોવા પણ ખૂબ જ જરૂરી છે। બંધ બાંધવા માટે દોસ્તો શેની શેની જરૂર પડશે, તો કે સિમેન્ટની જરૂર પડશે, રેતીની જરૂર પડશે, કપચીની જરૂર પડશે, મોટા પથ્થરો લોખંડ વગેરેની જરૂર પડશે। તો સાઇટ આપણે હાઇડ્રો પાવર સ્ટેશનની પસંદ કરીએ છીએ ત્યારે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ બધી વસ્તુઓ રેતી સિમેન્ટ કપચી મોટા પથ્થરો લોખંડ વગેરે સહેલાઈથી આપણને મળી શકે, અથવા એ મેળવવા માટે આપણે જે એપ્રોચ રોડ બનાવીએ છીએ એ એક્સેસેબલ હોવા ખૂબ જ જરૂરી છે। ડાયવર્ઝન ઓફ ધ મેઇન સ્ટ્રીમ ઓફ રિવર શુડ બી પોસિબલ,
तो दोस्तों नदीना मुख्य प्रवाहनी आड़े जे बंध बांधवामां आवे छे आ समग्र बांधकाम दरमियान पाणीना आ प्रवाहने बीजी दिशामां वाळवुं पण खूब ज जरूरी छे। आम स्थळनी पसंदगी एवी जग्याए करवी जोईए के जेथी मुख्य प्रवाहने बदलवानुं शक्य बने अने ते पण ओछामां ओछा खर्चनी अंदर पॉसिबल होय। तो दोस्तों आटला हता, आटला मुद्दा आपणे जोया, एटला मुद्दा हाइड्रो पावर स्टेशन स्थापवा माटे खूब ज जरूरी मुद्दा होय छे। फरी एक वक्त रिपीट करूँ छूँ, जीटीयू माटे मोस्ट टाइम बी क्वेश्चन 3 માર્ક કે 4 માર્કની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે। નાવ થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર હિયરિંગ મી, વી આર કન્ક્લુડિંગ ધી લેક્ચર। થેન્ક યુ સો મચ, થેન્ક યુ।